આના અગાઉના વિડીયોમાં આપણે હેલો વાળો સાંભળો લીધો હતો, એના આગળના વિડીયોમાં એ છંદ એટલે કે હેલો વાળો સાંભળો છે, છંદ છે ડમક ડમક રે દીદે સિદ્ધિ દે, એ બધા છંદ માટેનું જો મ્યુઝિક છે એનો વિડીયો લીધો હતો. તો એ તમે વિડીયો જોવાનો રહી ગયો હોય, મ્યુઝિક તમને તૈયાર કરવાની ઈચ્છા હોય, તમારે ગરબાનો પ્રોગ્રામ તૈયાર કરવાની ઈચ્છા હોય આખો, તો એ વિડીયો હું આ બંને વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. અથવા તમારે સર્ચ કરવું હોય તો તમે લખી શકો છો કે છંદ માટેનું મ્યુઝિક હરીશ પ્રજાપતિ વિસનગર, આટલું લખીને સર્ચ કરશો તો પણ મ્યુઝિક મળી જશે. અને હેલો મારો સાંભળો તમારે જોઈએ છે તો હેલો મારો સાંભળો હરીશ પ્રજાપતિ વિસનગર આ રીતના લખીને સર્ચ કરશો એટલે તમારે તરત જ એ જ વિડીયો ખુલશે. વધારે તમારે ઊંડાણમાં જવાની જરૂર પડશે નહીં. હું બધું જ હવે નોટેશન સાથે બતાવવાનો છું, તો જેમને નોટેશનથી શીખવાની ઈચ્છા હોય, જેમને જોઈ જોઈને વગાડવાની ઈચ્છા છે, તૈયાર થવાની ઈચ્છા છે, તો ખાસ વિનંતી તમે એનો લાભ લેજો, તમારા મિત્રોને શેર કરજો, એમને પણ લાભ આપજો, તમારા સંબંધીઓને શેર કરજો અને પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. તમે પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરી દેજો. આવો સ્ટાર્ટ કરીએ. છંદ છે ડમક ડમક દાદુર ધ્રુવ ડમક ડમક તમોર મલહાર ગીર્યા, દરેકે સાંભળ્યો હશે સેમ ટુ સેમ સ્વરો છે. હેલો મારો સાંભળો ને પછી આપણે જે દોહો લીધો હતો હે જગદંબા માં તું ડુંગળી, એ જ સ્વરોમાં સા રે ગ મ પ. પણ ડમક ડમક દાદુ જે છંદ છે અને દોહો છે એમાં એક ગ કોમળનો ઉપયોગ થાય છે અને શુદ્ધ ગ બંને ગનો યુઝ થાય છે. ખાલી આટલો ડિફરન્ટ છે, સિમ્પલ છે. મેં જે વેરિએશન બતાવ્યું તમે વેરિએશન લઈ શકો છો. એ વેરિએશન મેં શેમાં બતાવ્યું, હેલો મારો કહે સિમ્પલ લેવો તો શુદ્ધ આવે. મેં કોમળ લીધો આ રીતના આપણે, હું તમને છંદ સિમ્પલ છે એક લાઈન આવડશે એટલે આખો છંદ આવડી જશે. પણ સ્વરોને સાંભળજો, ગોખતા નહીં. સ્વરોને સાંભળ્યું હશે તો આ મને ખબર પડી કે આ ખોટો આવ્યો, ઘ શુદ્ધ આવતો હતો અને એની જગ્યાએ મેં કોમળ ગાવું કર્યું. એ ડિફરન્ટ શુદ્ધ અને કોમળ એ તમને ખબર પડશે જેટલું સાંભળશો ક્લિયરલી. છંદ તમારે ગાવો છે વગાડવો છે તો છંદને સાંભળો, છંદને તમારા અંદર ઉતારી દો. તમે ઊંઘમાંથી ઉઠીને પણ એ છંદ ગાવો તો એ કમ્પ્લીટ તમે ગાઈ શકો છો. તમારે શબ્દો શોધવાની જરૂર પડવી જોઈએ નહીં. સૌથી પહેલો નિયમ નોટેશન સાથેનો આ છે. હવે નોટેશન તમને હું પહેલાં અડધું બતાવી દઉં, કારણ કે આખુંમાં બહુ સમય જશે એટલે અડધું બતાવું છું ને પછી અડધું નેક્સ્ટ એટલે કે સોરી આના પછીના બીજા ભાગમાં પણ નહીં, એન્ડમાં બતાવીશ, બતાવીશ ખરો ચોક્કસ. તો અત્યારે જોઈ લો કઈ લાઈન સુધીનું છે આપણે. શિખર ધ્રુજે તવ રૂમ ઝુમ આટલે સુધી, ગિરિવર શિખર ધ્રુજે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી એમાં જોઈ જોઈને તૈયાર કરવાની કોશિશ કરજો. જ્યાં કોમળ છે ત્યાં આડું લીટું નીચે આવશે, સ્વરની નીચે ઘ કોમળ છે તો ઘની નીચે આડું લીટું આવશે, શુદ્ધ ઘ હશે તો કોઈ નિશાની નહીં હોય. ઓકે, આટલું ખાસ ધ્યાનમાં રાખજો. આ જે મેં આ કોમળ નથી, આ ભૂલથી કોમળ થઈ ગયેલો મેં ભૂસી નાખ્યો છે એટલે આ શુદ્ધ ઘ છે, બરાબર, એટલું ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, આવો સ્ટાર્ટ કરીએ. એક જ સ્વરૂપ ડમક ડમક, બે ડમક ડમક જુઓ, ડમક ડમક, બીજો ડમક ગ મ મ, પછી દાદુર દાદુર, દા આ દુર, મ ગ મ મ, દા આ દુર, ધ્રુવ ધ્રુવ, મ ગ ધ્રુવ, ડમકત ડમકત, મ મ મ ક ડમકત, પછી પાછું ડમકત ડમ, એક મિનિટ, ડમ ડમકત, બે ડમકત એક જ રીતે તમે લઈ શકો છો. ડમકત મોર મ મ, આ પ નહીં લો તો ચાલશે, મેં નોટેશનમાં પડી દઉં છે જગ્યાએ તો મલહાર ગીરા તવ પવ તવ પીહુ 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 પીહુ.
કોમળ પ મ મ ગ પી રુ પી રુ સ દ ગ ગ સ દ ઉ કાર દ રે ગ ક ર ઉ કા ર ત ઉ કા ર ત ચાતક ચાતક ગ મ ગ રે તવ ગડડ ગડડ નભ હોત કડાકા તવ એક સ્વર તવ ગડડ ગડડ બરો તવ ગડડ ગડડ મેં નોટેશનમાં ગડડ ગડડમાં બે મ લખ્યા છે અહીંયા હું એક જ સિંગલ લઉં છું તમે ફક્ત દબાઈ રાખો તો પણ ચાલે જેટલા વગાડો એટલા વગાડો તો પણ ચાલે તમારા ઉપર છે પછી નભ તવ ગડડ ગડડ નભ ની કોમળ નભ હોત પાછું મ ઉપર હોત કડાકા કડાકા ખાસ ધ્યાન રાખજો હવે શુદ્ધ આવ્યો પાછો ધણ ધણ મમ મગ ધણ હું શબ્દો એટલા માટે સાથે સાથે બોલું છું કે તમને કયા શબ્દ ઉપર કયો સ્વર વગાડવાનો છે એટલી સમજણ પડી જાય તો ખોટું નહીં વાગે કોઈ દિવસ અને એ શબ્દથી વગાડતા આવડ્યું પછી કાનથી સાંભળીને એ સ્વરો પ્રમાણે શબ્દ ગોઠવજો સ્વરો નહીં ગોખતા ખાસ ધ્યાન રાખજો સ્વરો ને ગોખતા નહીં ગિરિવર ગિરિવર મમ મગ ગિરિવર શિખર એક જ સ્વરો શિખર મમ જુજે અહીંયા પણ મેં પર નથી લીધો મ લઉં છું પ તમે લઈ શકો જુજે વેરિએશન છે તવ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ બંને વાળા લક્ષ્ય પ પ પ મ મ મ મ ગ રૂમ ઝૂમ રૂમ ઝૂમ વરસ ગ ગ ગ ગ નોટેશનમાં બબે લખ અહીંયા બે લખ્યા છે અને હું લેવું છું ત્રણ એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે દબાઈ રાખવાનું છે કે વગાડવો છે એના ઉપર ડિપેન્ડ છે ખોટું નથી છેલ્લી લાઈન ગરજી હા હવે નોટેશન તમને હું બીજો ભાગ આમાં જોઈ લેજો આપણે ગિરિવર સુખર ત્રીજે ત્યાં સુધી તમને નોટેશન બતાવી દો આ બીજો છે અને હા જેલો નવા છે જે મિત્રો અમને ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો જેમને મ્યુઝિકનો શોખ છે ગરબાનો શોખ છે જેમને જાતે વગાડતા શીખવું છે નોટેશનના આધારે તો હવે બધું જ હું નોટેશન સાથે મૂકવાનું છું અને આ રીતના નોટેશન તમને મળશે તમારે નોટેશનની પીડીએફ ફાઇલ ખરીદવી હોય તમારે આ બધી મહેનત કરવાની ઈચ્છા ના હોય તો પીડીએફ ફાઇલ પણ ખરીદી શકો છો એના માટેનો મારો વોટ્સઅપ નંબર તમે લખેલો 70 43 87 20 78 આના પર મને સંપર્ક કરજો હું ચોક્કસ તમને માહિતી આપી દઈશ મને મેસેજ કરજો હવે આખો જે છે એ તાલ સાથે કેવી રીતના આવશે એ વગાડીને બતાવી દઉં આના પછીના વિડીયોમાં આપણે શું કરીશું આખું સળંગ દુહો પછી ચલતીનું મ્યુઝિક સ્ટાર્ટ થાય અને એ મ્યુઝિક સાથે આપણે છંદનું મ્યુઝિક પછી હેલો પછી મ્યુઝિક પછી છંદ પછી મ્યુઝિક પછી પાછો છંદ આ રીતના સળંગ લઈશું તો મારી સાથે બને રહેજો મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળી જશે Yeah.
છે ધણાણા ગિરિવાર શિખર ધ્રુજે રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ બર સત બર થોડુંક મારી ક્યાંક મિસ્ટેક થઈ છે અવગણજો, બાકી જે શીખવાનું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે સળંગ બધું જ લઈશું તાલ સાથે. ત્યાં સુધી આપ સૌને ચાલું છું. ગુડ બાય, ગુડ ડે.